છેલ્લી વાત કરવી છે સાહેબ, આનંદ તો છે જ, કારણ કે ભગવાન ભાગવતજી બિરાજે છે. પણ મેં વાત કરી ને કે જેના આંગણે ભાગવત વંચાઈ જાય, જેના આંગણે નંદભયો થઈ જાય, જ્યાં કૃષ્ણ આવી જાય, અને ભગવાન કૃષ્ણ સાહેબ જ્યાં આવી જાય ને, એ વ્યક્તિને પછી 68 તીર્થે જાવું નથી પડતું. અને કહેવા ગયો સાહેબ, ગંગા ગયાજી નથી જવું પડતું. શું કામ? અમારા કાક બાપુ લખે છે કે 68 તીર્થ આવી બેઠા પાણિયા. વાયર હલે છે, વાયર એ બા નિરાતે ને ઉતરણો કરતો ઘણી વાર. જેવો જેવો 68 તીરાથ આવી બેઠા પાણિયા. ગંગાજી ન ધબક્યા ધોળા જોને નીર રે યમના ના કાળા કેસમાં રે રેગજી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈજો પાવા રે નંદ બાવાજી ના મારે રે દીધી અરે નંદ બાવાજી ના ને મારે રે દીધી બધું થાય ને. ભગવાન કૃષ્ણ ગોકુળ માંથી મથુરા થી ગોકુળ જાય, પરિસ્થિતિ કેવી થાય બાપુ? આ લોક ભાગવત એ તારા પિતાએ એ ઉઠાવ્યો તને પર બારો રે દેવકી જી તારો કરો રે રેગજી અરે રે માતાજી તારો કરો રે રેગજી એકાદો પ્રસંગ કરીને પછી વિરામ બાજુ વળશું. પણ ભાગવતના મંડપમાં બેઠા અને ઘડીક કનૈયાને યાદ ન કરું ને, કારણ કે અમને ક્યારેક આવો દાદા મોકો મળતો હોય છે. બધાય પ્રોગ્રામમાં આવા પ્રસંગ ન લઈ શકીએ. કેવી ઘટના હશે બાદોસ
ગિરીશભાઈ નો દીકરો કે જીઓ જીઓ વાલો જીઓ દાદા અમુક પ્રસંગમાં જવું હોય તો થોડીક વાર લાગે પછી એમાં નીકળતા તો બહુ વાર લાગે સત્ય કહું ધીરુભાઈ સાહેબ પરસરે સાહેબ અનુભવ થયેલો છે ક્યારેક ક્યારેક એવા પ્રસંગમાં ભાઈ ગયા ને પછી એની પછીના બે પ્રોગ્રામમાં કાંઈ સાહેબ હળ ન હુજો વાહ વાહ આથી બોલવું વ્યાસપીઠ ઉપરથી બોલવું ને એ બહુ જુદું છે. એની આભા કંઈક જુદી હોય છે. પણ મને કહેવાય કે સાહેબ એ વ્યાસ આસનેથી દાદાનું તો ખાલી બોર્ડમાં નામ હોય એ તો પછી વ્યાસ જ રજૂ કરતા હોય છે. આપણી તાકાત નથી. પણ મને આ વાત ગમે છે એ માટે એ કહું. એ અંધારી કોટડી હશે. સાતમા સંતાનને જે દે દેવકી જન્મ આપે અને હરિ સત્રભુજે પ્રગટ થઈ અને એમાં પછી પછી દેવકી કલ્પાન કરતા છે વસુદેવને કહેતા છે આને ગમે એમ કરીને બચાવો. કાકલો થયું બે માણાની કેવી થતી છે તમે કલ્પના તો કરો ભલા માણા. દેવી હું કેમ બચાવું? મેં પણ મારી નજર સામે મારા સંતાનોને મરતા જોયા. હું એક પણ નથી બચાવી શક્યો અને હું કેમ બચાવું? પડતા તો હજી ક્ષણ પહેલા અવતરેલા ઈશ્વરે જ્યાં પોતાની ભરગુટીનો મરોડ બદલાવ્યો. અને સાહેબ એમ કહેવાય ગયો કે જે ચોકીદારો જે પહેરેદારો છે એ મુર્શિદથી ધરતીમાં ઢળી પડ્યા. કારાગ્રહના દરવાજા ખુલી ગયા અને અડધી રાતને ટાણે ઇતિહાસ સાક્ષી છે. પહેલો વહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો સાહેબ. અને ઇતિહાસમાં દાદા બે વાર ટોપલા આવ્યા છે. એ ટોપલા અમને ઉજળા કરી દેખાડ્યો. પહેલી વાર મથુરાની જેલમાં ટોપલો આવ્યો અને એ ટોપલાની અંદર અખિર બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો છો. અને એ હુંડલો આયરને નિહળે જતો છો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં નવ હોરઠના ધણી નવઘરને હુંડાવવામાં આવ્યો છો. અને સાહેબ એ હુંડલો આહિરને નિહળે જતો છો. તમે કલ્પના તો કરો. અને ભગવાનને ટોપલામાં મૂકી અને વસુદેવ માથા ઉપર લઈ અને જેથી હાલ્યા અને યમુનામાં જ્યાં પગ મૂક્યા અને કેળા પડી ગયા. અમારા એક લોક કવિએ બહુ સારું લખ્યું છે કે જેના તાળવા તેજ કરતા હશે એને તો પાણીમાં કેળા થાય. જેના મસ્તકમાં ઈશ્વર રમતો હશે. જેના મસ્તકમાં હૃદયમાં તો હોય જ પણ વિચારોમાં ઈ હાલતો હોય એને પાણીમાં કેળા થાય. બાકી તો આ વોનારથમાં એક ગામ આખું પાણીમાં આવી ગયું. ફરતી નદી આખું જળબંબકાર ગામ થઈ ગયું. અત્યારની સરકાર સાહેબ તરત વ્યવસ્થા કરી નાખે. પ્રાંત સાહેબને ત્યાં મોકલી દીધા. પ્રાંત સાહેબને કે તાત્કાલિક કરો. પ્રાંત સાહેબે સર્વે કરાવ્યો. ડાયરેક્ટ ગાંધીનગર ફોન કર્યા કે પ્રજા મરી જાય તાત્કાલિક વ્યવસ્થા કરો. સાહેબ ચાર હેલિકોપ્ટર આવ્યા. અને એ ગામડાની વચ્ચેથી માણસને લઈ લઈને આ કાંઠે મીડિયા મૂકવા. હાજ સુધી હેલિકોપ્ટર આવ્યા. 1400 માણા બહાર કાઢ્યું. માણા ખૂટે માણા ખૂટે ખૂટે માણા માણા ખૂટે પબ્લિક નો ખૂટે સાહેબ આમાં ઘટતા જ ન. એટલે અધિકારીઓ હું જાણે કે આ 1400 ને 12 લાવ્યા હજી આ ઘટતા નથી. તલાટીને બોલાવો તલાટીને બોલાવો. આ ગામની વસ્તી કેટલી? બોલો કે 350 ની. એટલે 350 ની વસ્તી છે ને 1400 તો 12 કાઢ્યા અને હજી ત્યાં જાય તો હોટ ઓઢો ઉભા હોય. પછી તલાટીએ કીધું સાહેબ ખૂટશે નહીં. બિલકુલ નહીં ખૂટે. પાણી ખૂટશે માણા નહીં ખૂટે. ત્યાં એનું કારણ? એનું કારણ એટલું આખા ગામને તરતા આવડે. એ હેલિકોપ્ટરમાં કારણ નહોતા બેઠા. તમે આ કાંઠે ઉતારીને મૂક્યો હતી ઉપરવાથી પાછા પડે ડોહાઈ કે ભાઈ રે હાલો ફેરા મારી હાલો ફેરા મારી. હા હા હા
ભાગવત રૂપી નૌકામાં બેહીને જેને તરતા આવડી જાય ને સાહેબ, એને ઈશ્વર 84 વાર મોકલશે ને તોય થાક નહીં લાગે. શું કામ? એને તરતા આવડે છે. અને આયા બરોબર એમ કહેવાય કે વસુદેવ ટોપલામાં લઈ અને નીકળ્યા છે. ઘટના કેવી બની? દીકરો રે રેગદી એના પિતાએ એ ઉઠાયો જોને પર બારો રે માતાજી તારો દીકરો પાણી નો જાકારો જેને એ ભૂમિ નો માટારો હુંડલામાલી કૃષ્ણને લઈ જશોદાના ખોળામાં મૂકે છે અને જશોદાના પડખામાં હોતેલી દીકરીને ટોપલામાં શું ડાકી દીધી. આપ જાઓ, આને લેતા જાઓ. હવે સાંભળજો સાહેબ, વસુદેવ પૂછે છે કે નંદ આ શું છે? તમારી દીકરી છે. નંદ એને લઈ લ્યો. અરે પણ કેમ લઈ લઉં? તમે જાઓ અને હવારના પહોરમાં કંસ તમારી પાસે તમારું સંતાન માગશે, તમે શું આપશો? અમારી દીકરીને દઈ દેજો. અને તે વસુદેવની આંખમાંથી આહુડાની ધાર થઈ કે નંદ એ કંસ નહીં જોવે, આ દીકરી છે, એક દીકરો છે, એને મારી નાખશે. અને તેથી નંદ રાજા આહિરડે એટલું બોલ્યો હતો કે અમારી દીકરીને મન મારી નાખે, તમારો દીકરો બચી જતો હોય તો આને તમે લેતા હતા. કૃષ્ણને રાખે છે. પછી તો સવારે વાગ્યા છે, વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહલમાં વ્રજમાં અથવા તો ગોકુળમાં કોઈને ખબર નથી પડી કે દીકરી જન્મી છે કે દીકરો બાસ. સવારમાં ડાયરેક્ટ નંદને ઘરે એમ કહેવાય કે વધાયુંના પાવા વાગ્યા. અને વાત એ કરતો હતો કે જેના આંગણે વધાયુંના પાવા વાગી જાય, નંદ ભયો થઈ જાય, એ પરિવારને પછી 68 તીર્થ ન જવું પડે અને એને ગંગા કે ગયાજી ન જવું પડે. એનું કારણ કે જ્યાં કૃષ્ણ આવી જાય ત્યાં 68 તીર્થ પછી આવી બેઠા પાણી આરે. સાહેબ કહેવા ગયો શુકલભાઈ, 7 દિવસ માટે 68 તીર્થ તમારા આંગણે બેઠા હશે. હું સાતી ઠોકે કોઈ એક શાસ્ત્રના ભરોસે કહું અને એક આવા મહાપુરુષોના મુખમાંલી વાણીના ભરોસે કહું છું. ભલામણ, તમારે ગંગાને અહીંયા આવવું પડે, આવવું પડે ને આવવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ સંદેહ નથી. અને પછી તો આયા મારે બાપુ જ્યાં જે મારે જે નાની વાત કરી ત્યાં પહોંચાડવી છે. પછી તો કૃષ્ણ જે આખી દુનિયાને મોટી કરતી એને મોટું થતા હું વાલ લાગે,
દિય નો વધે એટલો રાજ્ય વધે, વધે પણ એવો વધે બધી વાતમાં વધે. હાથ વર નો છે ને તો ગોકુળ ને શકરાળે ચડાવી દીધેલો. એક ઘર બાકી નો એક બંદાની ફરિયાદ ન હોય. ખરેખર છોકરો બાળપણ તો આવું જ હોવું જોઈએ. અમારો છોકરો હા ઢીલો કચું બોલે નહીં, ઢીલું તારું ઢીલું જ રહેવાનું. બાળપણ તો એ વાહન ને હવા કાઢવો જ જોવે બેર બેઠો બેઠો સાહેબ. હા સાથે અમે કાઢે જ છે. આપણે હોય ને આપણે ગમે વાહન એમણે વયું જાય એમ. એક તો માઇન્ડ આવતો હોય પાંચ વર્ષે, એ તો હવે બધું છું, બાકી તો સાહેબ અમે ઊભા થતા ને. હા એટલું તો ઉતાર ને તો તો હાસ માર તક્યો આપો ના રાખો ટેકો સાહેબ. કહું ને આંખોથી ગામ આવી રહેતી ખા લેવાના. અને અમુક અમુક તો સરપંચ એવા આવી જાય ને, અમે સરપંચ છીએ. ઘણા તો આવી ગયા સરપંચમાં આવી ગયા. અમારે દિગુભા સુટણી લડેલા વિધાનસભા, આપણા દિગુભા દિગુભા સુડાસા વિધાનસભા અપક્ષમાં ટ્રેક્ટર નિશાન, ટ્રેક્ટરના ટાયર ને એની મૂછ્યું બધું હરખું થઈ ગયું. મેં ફોન કર્યો દિગુભા એવું કે અમે બે ત્રણ દી આવીએ તમારા માટે, મને કે કોઈને આવવાની જરૂર નથી, આપણે સારી રીતે આવી જવાના છે. કોઈને આવવાની બાપુને કથા આવી ગયા. ફોર્મ ભરી દીધું, એક પાલટી દેતી હતી ટિકિટને. મેં કીધું પણ દિગુભા ઉભા હોય ને આવીએ ને ખરાબ લાગે. મને કે આવી ગયેલો જ પીડ્યો છું, કોઈ આવવાનું નથી થતું. હા દિગુભા બોલે તમે કોઈ ન ગયા, ઈ ન ગયા, એ બાપુને કથા વયા ગયા. મતગણતરી થઈ ગઈ. મેં ફોન કર્યો કાં દિગુભા, મને કે સારી રીતે આવી ગયા ભાઈ આપણે. મેં તમને નહોતું કીધું આપણે રેડી આવી જાઉં, આવી ગયા આપણે ઘીરે. પણ મને કે મત કોને દીધા એના ગોતું, હું કોઈને કહેવા નથી ગયો તોય ઘણા મત પડી ગયા. આ તો ભગવાન ખરેખર બાળક બાળપણ છે કનૈયા જેવું જ હોવું જોઈએ. તોફાન આપણી આપણી પરિસ્થિતિ શું છે, આપણું છોકરું આપણું તોફાન એ ન કરવું જોઈએ. આપણે કેમ હોઈ જવું જોવે બાપુ, સમાજનું એવું થઈ ગયો. સંતોય તેવી કે એમ કરે એવા તો જ ગુરુ હારા. એ જાય તેને રૂમ મળી જવો જોવે, એને ગમે એવી રસોઈ મળી જાવે. જો એનું ધ્યાન નથી શું કે ત્યાં જા તો હવે કાંઈ બાપુમાં થયા નહીં, કોઈ આપણે રૂમનું ન કીધું. એટલે તું બાપુ છો કે એ બાપુ છે એ નક્કી કરીને એમ. નહીં નહીં બાળક તોફાન આખરે જગાડવું જ જોવે આપણને. હા મજા આવે એમ. કૃષ્ણ આપણા છે ને બાળપણ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી હોવી જોઈએ મર્યાદા પુરુષોત્તમ, ગઢપણ શિવ જેવું હોવું જોઈએ. બાળપણ કૃષ્ણ જેવું હો પણ 11 વર્ષ સુધી. આપણે સાહેબ કહે એમ કે પછી તમે વારગડીએ પછી તમે કરો એનો મેળાવે. મને બે ત્રણ જણા કીધું સાહેબ આવ્યા છે, મને કે સાહેબ આવે મને ગમે સાહેબ. બાળપણ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી અને ગઢપણ શિવ જેવું, બસ ભજન કરાય. હવે પરિસ્થિતિ દાદા એવી થઈ કે માળા જેમ ગઢપણ પકડે ને એમ કાનુડા જેવા થતા, ધોળાવાળ છે પાસા કાળા કરે. સોરે બેઠા બેઠા કહેતા કોના ઘરના નહીં ગયા, તારા ઘરના. આમ ભોળાનાથમાં નજર રાખીને ભાઈ. પણ આ તો કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. કોઈ ઘર બાકી ન હોય, અમારા લોક કવિ લખે છે કે કોઈ પણ ગોપી માં જશોદાને ત્યાં ઠપકો લઈને જાય અને ઓલી નંદરાણી વ્રજ 84 ની ધણિયાણી છે સાહેબ, નંદને ઘરેલી છે કે માં તમારો લાલો આવીને કાલે મારા માખણ ખાજે. અરે કે મારે 9 લાખ ગાયું છે, તારા દોથા જેટલા માખણમાં મારો દીકરો મોટું મારે. શું કામ? એને સૌદ બ્રહ્માંડના દર્શન મુખમાં કરી લીધેલા છે કે આના ભેગા હવે આની લીલાનો હથવારો કરાવાય, બાકી બધું ભૂલી જવાય. એટલે કોઈનો ઠપકો માં ન સાંભળે. જે ભાઈ હવે ઘર ભેગી થાય, મારો દીકરો તારું દૂધ ખાવા આવે, મારો દીકરો તારું માખણ ખાવા આવે,
પછી તો ગામે થયું કે હવે માએ કઈ સાંભળ, હું પછી ખોટું હો ના ઘરનું હો ધ્યાન રાખો, ત્યાં કોઈ ન સાંભળતો તારો ડો. આવી વાતો થઈ. હાવ દેહાણમાં કહું. પછી શું કર્યું? ઘર દીઠ ફરજિયાત એક વ્યક્તિને હાજર જ રહેવાનું. ઘર રેઢું મૂકી તો કૃષ્ણ માટલા ફોડે ને માખણ ચોરે ને. ખોટકાઈ ગયેલા ઘરે એક એક કપાસ્યુ વાળા ઉભા હા વાળા હોય. દાદા હા જો એટલે અમુક ને પછી ખોટા રિપેર કરવા નહીં હો સર. કૃષ્ણ ભગવાન નું મંડળ હું જાણું, કારું કરવું શું હવે? તાકે કામ કરીએ, પાણી હેરડે આપણે હવે યમુના ને કાંઠે આપણે આપણો પડાવ નાખીએ, એક એક ઝાડ ઉપર એક એક ગોવાળીઓ બેસી જાય, અને જે બાય પાણી ભરવા જાય એટલે ગિલોલી થી ફડાક દઈ ને એમ કે માટલી ફોડી નાખે. ગિલોલી નું સંશોધન ત્યારે થયું. રામ અવતાર માં ગિલોલીઓ નાખ્યું ન કરે, એક એક વાંદરાંત માં ગિલોલી હોત તો લંકા ની સોયત્રા કાઢ નાખે. આ કાંઠે લાટી જાય છડાક. શું કૃષ્ણ એ સંશોધન કર્યા છે નારાયણ છે એમાં દાદા બને છે. એવું આ મારી લોક સાહિત્યની વાત. એક બાઈ પાણી ભર્યા વગર ની સાહેબ યમુના ને કાઠેલી પાણી ખાલી બેડી હાલી આવે છે, અને એમાં બે પાંચ બાયુ નું ટોળું હામું મળ્યું, અને એને પૂછે છે કે બાઈ ક્યાં ગઈ છે પાણી ભરવા? કે પાણી ભરવા ગઈ તો બેડું તો ખાલી છે, તારું બેડું ખાલી કેમ છે? અને સામે જવાબ આપે કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકડી રે. હું ગાવ એમ ગાય સુર ફેર્યો હોય તો કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકડી રે. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકડી રે. નો વગાડીએ ગીત તારે તો બળ કરવું પડશે બેટા, કારણ કે મેં પહેલી વાર તારે ગાયું ના તો હું મારા સુર બહુ ઉષા કોઈ જાણી નો એક ના એની રીતે હાથો છે. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાગેલી પાણી ભરતા મારે કાન કાકડી રે, કાન કાકડી રે, કાન કાકડી. એ બેન ને પાણી ભરવા કેમ જાવું? જ્ઞાન નટખટ ઉભો છે, પાણી ભરીને નીકળી જો. આ સમજણ ઈ ન્યા ઉભો છે. નકામું આપણું માટલું તૂટે, આપણું બેડું નંદવાય, એની કરતા આગળ ગાયું લઈને વયો જાય ને પછી પાણી ભરી આવશું. આ સમજણ જે ન્યારે આપણે ચૂંટણીમાં વાંધો પીડ્યો હોય એ પાનના ગલે ઉભો હોય તો આપણે ઘડીક ન જવું જોઈએ કે આગળ પાન બીડી કે જે કઈ કામ હશે એ લઈને વયો જાય પછી આપણે જાવ. પણ આપણા મીટર નોખા થઈ બોલો ઉભો ભલે નું બધો આપણો થોડો બાપ થી ફાટી પડી તો જાવ ટકા રંગો જાવ જાવ. શું ગઈ ને ટણી હવે લાવો, શું હોય સારું વીવી ગયું ટણી રહી જાય. પણ આ ગોપીએ કીધું કે હમણાં વયો જાય ને ગાયું લઈને, અને ગાયું લઈને વયો જાય પછી પાણી ભરી આવશું. અને ઓલી બાયુ બીજું છે સમાજ પછી શું કે ખબર? એમ ક્યાંય ફાટી પડાય? આપણા ઘરે મહિના માખણ નહોતા રહેવા, માટલા નહોતા રહેવા દેતો, અને હવે પાણી નથી ભરવા દેતો, અને એક એક બાયુ જાઉં છો એટલે માં જશોદા આપણું સાંભળતા નથી ને. હવે આખા ગામની બાયુ ભેગ્યું થાવ, અને એક સાથે માને રાવ કરો, એક સાથે માને ફરિયાદ કરો, જોઈ છે માં કેમ નથી સાંભળતા. અને હણુલુલુલુલુ કરચ્યું એમ કહેવાય કે આખા ગામની બાયુ ભેગ્યું થયું, અને ગોકુળની બજાર હાકડી મળી થવા, અને બરોબર એમ કહેવાય કે નંદને નેહડે માં જશોદાને નેહડે એમ કહેવાય કે આખા ગામની બાયુ ભેગ્યું થઈ, અને જ્યાં જવાની તૈયારી કરે છે એમાં રસ્તામાં બીજી પાંચ બાયુ હામી મળી, અને એ પૂછે છે કે બાયુ બધું ભેગ્યું થઈને ક્યાં જાવ છો? અમાર રાવત બાપુ લખે છે એ જી મારે જાવું છે એ જશોદા માની પાહે રાવે રે કવરાવે કાનો,
મારે રેગજી એજી મારે જાવું છે એજ શોધામાની પાહેર આવે રે કવરાવે કાનો કોંજ મારે રેગજી અરે કવરાવે કાનો જશોદા કઈક ઓરડામાં કામ કરે છે અને એમાં એક વ્રજની નારી એક વ્રજની ગોપી એમ કહેવાય કે હિંમત કરીને હાથ કર્યો જશોદામાં એ જશોદામાં બાર આવો અને માં જશોદા તમામ કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી થાંભલીને ટેકો દીન એ બાઈઓ શું બધું ભેગ્યું થઈને આવ્યું છે વાણીમાં વિવેક થી એક બાઈ બોલે છે મોટું ઘર છો અમારે કહેવાય નહીં માં પણ મેં એક એક બાઈ આવતી તું સાચું નહોતી માં મારતી ને આ જોઈ લે હવે આખા ગામની બાઈઓ ફરિયાદ જેને આવી છે તાર લાલાની જશોદાની આંખમાં આહુંડ આવે છે બાઈઓ એક મારે આંગણે આવો એક અરવાણો દીકરો આવ્યો છે નટખટ આવ્યો છે એ તમને નથી ગમતો કહેતી હતું ને કાઢી મૂકું છું શું મારે દીકરા તોફાન કર્યા માં શું તોફાન કર્યા તારે સાંભળવા છે સાંભળ ઈ મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે એજી મારા સુતેલા સોરૂડાને રે જગાડે રે હે કવરાવે કુંજ મારે માઇન્ડ માઇન્ડ કરીને મારા છોકરા સુરાવ્યા હોય વાહળી રાતે આ કોઈ રાતે વગાડ વાહળી વગાડાય માં જશોદા કે મારો દીકરો વાહળી વગાડે એ તમને નડે છે સવારામ બાપા તો એમ લખે છે એ બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો માણસો દેખી મારી કરે છે રે મશ્કરી માણસો દેખી મારી કરે છે રે મશ્કરી હલો 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 ઈ તો ચોટિયા ભરે સનો સનો રે માતાજી તારો બહુ કનડે મધરાતે આવીને મુરલી વગાડે હવે સાંભળજો સાહેબ ગીત તો બહુ મોટું છે મારા એક જ કડીમાં વાત પૂરી કરવી છે બસ એક વાહળી વગાડે એમાં બેન હું તમને પગે લાગુ છું મારા દીકરાની ફરિયાદ ન કરો તમે તો હું તમને એટલું કહું જો હવે હું આજથી તમને છૂટી આપું ને માં જશોદા બોલે છો હવે હવે આજથી હું તમને છૂટી આપું મારો દીકરો તમને મળે ને એને તમે તારે પકડીને મારજો બસ સાબિત કરી ગયો એને પકડો એને મારો હવે હવે સાંભળું છું એમાં અમારથી પકડાય આ એને ગોતવા જાવ તો જડે નહીં ગોત
ઈચ્છે ગહન ગોવિંદો રે, એની વાહે ડોટું દેવ તો હાથમાં ન આવે, પણ હરિ ભક્તો ને હાથ વગો છે, ઈચ્છે પ્રેમ પરખંદો રે. માં એને અમે પકડીએ. અરે કે પણ ડારો દેતી હોવ તો હું ક્યાં ના પાડું, એને તમે ડારો દેજો. હવે સાંભળજો, જવાબ જોજો હવે ગોપીઓનો, કે માં એને અમે ડારો દઈએ એમ. તારા દીકરાને તને ખબર નથી ઘરે હોજો રે. ડારો દેવાની વાત તો માં ન્યા જાય, પણ માખણની ગોળી તોડીને બેઠો હોય અને એમાંય જો અમારથી ભૂલથી અવાઈ ગયું હોય. સાહેબ ખાલી ચિત્ર જોઈ તો થાય કે માખણની ગોળી તોડીને બેઠો, હાથમાં માખણનો લોંધો હોય અને એમાં ગોપી આવી ગઈ તો કૃષ્ણ આ માંગલી કરીને બેઠો હોય. માં એ શું કે અમને ખબર છે કે ના, આગળ જો હાલી ને તો ચકલી બનાવી દે. તારો દીકરો મોટો ગારુડી છે. એક વાર રાધાને બેભાન કર્યા ને માં, ત્યારની અમે એનાથી બી બહુ. એ એમ કહેજો હવે મારી પાસે આવી તો હું તને આમ 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 ચકલી બનાવી દે. કૃષ્ણ આવી દાદાગીરી કરે. હા માં સાંભળ, કે મંત્ર જાણું છું મારા. એ ભાઈ હું મારી નાખવાના મંત્ર જાણું છું. એ તો મંત્ર એ જ જાણે છે ને સાહેબ. એ એનું ભજન કરો તોય મારી નાખે સાહેબ. ઈ મંત્ર જાણું છું મારા, એ એવી બીક તો બતાવે રે, અન મારા ભોળુડા ભરુડા ને ઈ ભરમાવે રે, કવરાવે કા તમને બીક બતાવે છે. હા હજી એટલી વાત કરે છે માં. એક ગોપી એમ કહે છે, માં તમે ક્યારના કહો છો ને, સાબિત કરી દે, સાબિત કરી દે. હું અત્યારે મારા ઘરની થાંભલીએ બાંધીને હાલ્યો, ટૂંકી વાતનો હાંધો મારી દઉં છું સાહેબ. મારા ઘરની થાંભલીએ બાંધીને હાલી આવું છું. હાલો તમને કહો છો ને, હાલો બતાવું. અને માં જશોદાની ભ્રુગટીનો મરોડ બદલાણ. એક વાર ખાંડણીએ બાંધ્યો છો, આજ લાકડીએ લાકડીએ મારવો છે. આખા ગામના ઠપકા લાવે છે. ઉભી રહે હું આવું, ઉભી રે હું આવું કહીને માં જશોદા સાહેબ ઓરડામાં ગયા. ઓરડાના ખૂણામાં સાહેબ લાકડી પડી હતી. એ લાકડી લઈને જશોદા જ્યાં ઉંબરમાં આવ્યા, તા તો એ જ ઓરડામાં હતી. પણ જોન મોઢે મોઢે બોલું માં, અનતા તો મન હાથે નાનપણ સાંભરે, એ જન મોટો ધણી મજા આર રે, મન કડવી લાગે. મા જ્યાં ઉભરે પગ્યા એ જ વરડામાં લેવા જાય. માં એ માં કોણ? જશોદા જા પાછો વાળું ફરીને જોવે છે તો જે ખૂણામાંથી લાકડી લીધી એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગોપાલ. આ ભ્રમ ઉભા કરે એ જ ભ્રમ છો. ઘડીક ભ્રમ થઈ જાય કે અહીંયા ક્યાંથી આવી ગયો છે ગોપાલ. હા માં, માં જશોદાના હાથમાં લાકડી પડી ગઈ છે. ધીરે ધીરે ડગલા ભરતી જઈને કૃષ્ણને પાલવમાં લીધું. ગોપાલ ગોપી તો કે હું બાંધીને આવ્યા, તો કૃષ્ણ હું કે ખબર, માં એ બધું ખોટા બોલ્યું છે અને મને માર ખવડાવે ને એટલે કરે. હું તું જો ને તારી પાસે ઊભો છું ગોવિંદ. તને એમ કે અભળા આયરાણી તને ઓળખતી નથી એમ. હું ગોપાલ તારે બાળલીલામાં હથવારો કરાવું છું.
બાકી તારા મોઢામાં જેથી મેં સૌદ બ્રહ્માંડના દર્શન કર્યા ને ત્યારથી ઓળખી ગઈ છે. એ જી તો બાપુ રે એ બધાઈનો ઈ છે મારો બેટો રે, હે નંદ રાણી તારા માંગનાર જીંદરે, તારા કેટલા જન્મ ની રે આ કમાણી, જીયો નંદ રાણી તારા માંગનારે જી. ગોપાલ હું તને ઓળખું છું, આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. અને હા બોલ, હું તારી ભેરે છું એમ કરીને હાલતો એક હાથમાં કૃષ્ણને લીધા અને એક હાથમાં પાછી લાકડી લીધી. ઓહરીની કોરે આવીને કીધું, કોણ કહેતીથી ઘરમાં બાંધ્યો? આ તારો બાપ અહીંયા રહ્યો, ખોટે ખોટિયું ઠપકા લઈને આવો છો? એમ કરીને જશોદાએ લાકડી ફેરવી, એ ભાઈ ફડાકા બોલાવ્યા, ગોપીઓનું ટોળું આગળ વાહે માં ફડાકા બોલાવ્યા, કાનુડે બે હાથમાં પાણા લીધા, ટકા તોડી નાખો કોઈ રાવલી ન આવી જોવે. અને એ ચિત્ર અમારા ભાવનગર પિંગલસિંહ બાપુ જોવે છે અને એ લખે, એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે મયારણ તારો નહીં માનું નહીં. દિવસ થી ઈ તો શીખ્યો છે હાલતા, સાત દિવસ થી ઈ તો શીખ્યો છે હાલતા. એ બાર એ કાન તારી મોરલીએ મોયને ઘરમાં ભેલો કીધો, સાત દિવસ થી ઈ તો શીખ્યો છે હાલતા, સાત દિવસ થી ઈ શીખ્યો છે હાલતા. બેહણું લીધેલી છે, હાલો હાલો ઈ તો કઈ ને દાદો તબલ બેહણું મારતા, હાલો ઈ તો સોરિયું સુય કરવાનો રે મયારણ તારું. છેલ્લી વાત સાહેબ મને ગમે છે, એ વાત કઈ નહીં વાત ઉપર મૂકું. ભાગવત માં તો અદ્ભુત આ પ્રસંગ યોજો, ઈ કૃષ્ણ 11 વર્ષ બાપુ 51માં દિવસની રાત, ધીરે 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 ભગવાન ભાસ્કર રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જઈ રહ્યા છે. વ્રજની ગાયનું ધણ એમ કહેવાય, ધીરે 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 ગોવર્ધન ભરતો એમ કહેવાય, કાંટો ભરતો ભરતો પોતપોતાના ઘરે જે ગોવાળો પોતાની ગાયોને લઈને આવી રહ્યા છે. બાપુ આ પ્રસંગ કેવલ ને કેવલ આપ જેવા બધા બેઠા છો ત્યારે અમારી વાણીને પવિત્ર કરવા માટે બોલીએ છીએ. આપની સામે શું અમારે બીજી વાત કરવાની? દીકરાનો દીકરો ખોળામાં બેઠો હોય, 70 વર્ષનો દાદો ચોરે બેઠો બેઠો રમાડતો હોય દીકરાને,
અને દીકરાનો દીકરો હજી એમ કહેવાય કે હજી દોઢક વર્ષનો હોય, હજી પૂરો લોહો વાળતા ન આવડતો હોય, અને પોચું પોચું બોલે, દાદા તીલી, દાદા તીલી. દીદી કુળશ્રેષ્ઠ સાહેબ એ 80 વર્ષનો 70 વર્ષનો દાદો હોય ને એ તોતડો થઈ જાય. છોકરાને કહેતો બેટા એ તીલી નથી, મતોલો તે 80 વર્ષના ને મકોડો બોલતા આવડતું જ હોય, પણ ખોળામાં બેઠેલ છોકરાને ખોટું ન લાગે. એ બાળકના પ્રેમમાં 80 વર્ષનો દાદો તોતડો થઈ જતો હોય એમ અમે તમારા ખોળામાં બેહીને ઘડીક તોતડી ભાષા બોલીએ છીએ. બાકી જ્યાંથી ભાગવતનો ધોધ વસૂટતો હોય ને એની સામે અમારે શું બોલવાનું હોય? સૂરજને શું અમારે દીવા દેખાડવાના હોય સાહેબ? પણ આ પ્રસંગ મને બહુ ગમે છે, મારા દિલથી કહું છું સાહેબ. 51 વર્ષ, 11 વર્ષ અને સોરી 11 વર્ષ અને 52મો દિવસ. ધીરે 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 ગાયું એમ કહેવાય કે વ્રજનમાં ચરી અને વ્રજની ભૂમિમાલી ચરીને પોતપોતાના આંગણે આવી રહી છે. સંધ્યા ધીરે ધીરે ઢળતી જાય છે. સાહેબ આ લોક ભાગવત છે. એવે ટાણે એક રથ હારો એના ગામમાં પ્રવેશ કરે છે, પણ વ્રજમાં એ રથ આવ્યો ને આજ બધાને એની રીતે હેરડા પડે છે. આજે આપણને ગમતું કેમ નથી? આજ આમ કેમ થાય છે? દિશાઓ કેમ આ ધૂંધળિયું દેખાય છે? હાલતા હાલતા એકબીજા માણસો બીજાને આથડી જાય છે. બાયુના ટોળા ટોળા ભેગા થાય છે વ્રજની બારીઓ, અમે કહેવાય ગોપીઓના ટોળા ભેગા થાય છે વ્રજની બાયુના ભેગા ટોળા મળ્યા થવા. કે બેન તને કઈ થાય? મને કે મને હીરડા પડે છે, ખબર નહીં. જારનો એક રથ આપણા ગામમાં પ્રવેશ કર્યો છે, ત્યાંનો હક નથી. જશોદા કૃષ્ણની રાહ જોવે છે, હજી ગાયો લઈને આવ્યો નથી, અટારિયલી જોવે છે, પણ હજી કૃષ્ણ આવે ના આવે એ પેલા વ્રજની બાયુના ટોળા જોયા. અને ભગવાન કૃષ્ણ પણ દાદા રોજ આવે, ગાયું બાંધી લે અને પછી માને કાંઈક આટપલી કરે, માને કાંઈક ખીજવે. આજ પહેલી વાર એવી ઘટના બને છે કૃષ્ણ માને મળ્યા વગર પોતાના કક્ષમાં વિયો જાય છે. આજ કૃષ્ણ ઊંધો સૂતો છે. જશોદાને શું થયું કે આજ નક્કી મોટા તોફાન કરીને આવ્યો છે, આજ મને મળ્યો નહીં, પણ ભલે હું તો આજ આજ મારે એને ખાવા નથી દેવું. બાપુ થોડીક આ લોક ભાઈ છે, ઈશ્વર તો એને જ કહેવાય ને, જેવી રીતે સમરો એવો હામો દેખાય. ભાગવતની તો અદ્ભુત આખી લીલા જુદી. પણ માં જશોદા જેવું ટોળું ભાળે ને ત્યાં દોડીને જાય. એ બેનું શું શું કેમ ભેગા? એટલે ભાઈ બધી માને ખબર છે પેલા કહેતી નહીં કોઈ, જશોદા ન કહેતા. તક તો વાતો શું થાય છે કે સાંભળો બેન, કે અકરો વાતો એવી થાય છે રે, એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે, હા કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે, એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે, બાયુ વ્રજમાં. અમે સાંભળ્યું છે અક્રૂર એને તેડવા આવ્યા, કાલે કૃષ્ણ ને બલરામ મથુરા જાય. ટૂંકી વાત લઉં સાહેબ, વાત પૂરી કરું. જશોદા જેમ જેમ ગોપીઓના ટોળા ભાળે, અઢી કાઢી કાઢી ન્યા જાય, ટોળું વિખાઈ જાય. જશોદા થાય કોઈ એના ઠપકા નથી આંભળ્યું ને, એટલે આજ કોઈ મને કહેતું નથી, પણ ભલે હું તો આજ હવે નાનો નથી, હવે આવા તોફાન એને ન કરવા જોવે. ટૂંકમાં જશોદાના કક્ષમાં સૂતા છે અને ઊંઘ નથી આવતી, અરે રે જમોય નથી. એમ કરતા કરતા પરોઢ છું સાહેબ,
સાહેબ માય નો હુતી હોય, દીકરો નો હુતો હોય અને ગામે નો હુતો હોય, એ વિરહ ની વેદના કેવી થઈ છે તમે કલ્પના કરો. પરોટિયું થઈ ગયું. રોજ હવારમાં કૃષ્ણ જાગીને વાહળી વગાડતા, પણ આજ ઘટના દાદા એવી ઘટે. પ્રૌઢ થયું ને કૃષ્ણની વાહળી નો વાગ્યો આજ. એ વન વાહળી વાગી રે, પ્રૌઢ થયું ને પાંજરિયું. જશોદા જાગ્યા, ઉભા થયા, પૂતા તો નહોતા જ, હાલુ વાહિનું તો કરો. હવે સાંભળજો, ભલે જે મારી રીતે જે કૃષ્ણ ઉગ્યો છે એ વાત દાદા હવે કરો. ખબર નહીં કેવું આ ઉગ્યો, શું થયું ખબર નહીં, પણ જશોદા પોતાનો કસોટો વાળે, ધીરે ધીરે વાળે છે ને, એટલે કૃષ્ણએ વિચાર કરી લીધો, અત્યારે કોઈ નથી ને, એકલી છે, માને કહી તો દઉં, હવે આખી રાત તો હું ન કહી શકું. માં જેમ 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 સાહેબ વાળતા જાય, કૃષ્ણ પાછળ પાછળ ડગલા ફરતું, કહું ન કહું કેમ થશે, અને છેલ્લે માનો પાલો નો છેડો પકડ્યો. માં ઘડીક ઉભી રહે ને, મારે કામ છે, મૂકી દે મારો છેડો, ગોવિંદ આખી રાત ઉતી નથી. માં ઉભી તો રહે, ગોવિંદ તારી પાસે ગોપીઓની સિવાય તોફાન સિવાય બીજું શું હશે, લાલા હદ થાય. હવે કૃષ્ણ બોલે છે, માં એક વાર ઉભી રહે, હું બીજી વાર નહીં કહું, એક વાર ઉભી રહે. પૂરો શબ્દ સાહેબ બોલાતો નથી, કૃષ્ણનો ગળું ભીનું થયું છે, આંખ તો ભીની થાય પણ હવે ગળા ભીના થાય છે. ગંભીરતા અને કૃષ્ણના અવાજમાં જે દર્દ દેખાણો, અને માં એ સહન કેમ કરી શકશે, મારો કૃષ્ણ હાવડાનો ઘા કરી જશોદામ પાછું વાળું ફરીને જોયે તો કૃષ્ણની આંખ માલી આહુડાની તારું છે. ગોઠણી આપે જશોદ, ગોપાલ એ તો બેટા ઠપકાવે ને એટલે. હવે સાંભળજો, હજી કૃષ્ણના હૃદયમાં મારે માને કેમ કેવું, હું કાલે જાઉં છું, કઈ રીતે મારે માના હૃદયમાંથી બહાર નીકળવું, પણ માં માનો કેડો કરે છે. ગોપાલ આ તો તું હવે છે ને મોટો થઈ ગયો ને, એટલે અમુક તોફાન હારા ન લાગે ને એટલે કહો બેઠા. હા, માએ કેળો દેખાડ્યો. સાંભળજો હવે, જો અહીંયા કૃષ્ણને આહુડા જશોદા લૂંચે છે, અને જશોદાને આહુડા કાનો લૂંચે. માં તું રેડી, માં હું તોફાન નહીં કરું, પણ માં હમણાં હમણાં તું મને રોજ એમ કહે છો, તું મોટો થઈ ગયો, તું મોટો થઈ ગયો, તો મને એકવાર કહે, માં ખરેખર હું મોટો થઈ ગયો. હા ગોપાલ, હવે તું મોટો થઈ ગયો ભાઈ, હજી એક વાર કહેતો માં. હા ગોપાલ, હવે તું મોટો થઈ ગયો છે, અને હવે કૃષ્ણ કહે છે, હે માં જશોદા, હવે હું મોટો થઈ ગયો, તને નથી લાગતું મારે મારી માં દેવકીને છોડાવવા માટે જવું જોઈએ. માની આડી માં મૂકી દીધી સાહેબ. માં કહો તમે કે હવે મારે મારી માં દેવકીને છોડાવવા ન જવું જોઈએ. સમજી ગઈ જશોદા, હવે નીકળવાનો થયો સા, તને કરોડ દિવાળે ગોપાલ, તને કરોડ દિવાળે. માં મારા કાકા અક્રૂર આવ્યા છે, હું ને દાવ ભૈયા કાલે જાય છે, પણ મારા પિતાને ન કહેતા, નંદને ન કહેતા, કારણ કે મેં તો તને ટેવ પાડી દીધી છે મારાથી રહેવાની, પણ મારો બાપ દાદા થાંભલીને બધ ભરી નંદ ઉભો. ગોવિંદ સાંભળું છું, જશોદા મૂકી ગયો એને, હવે આપણા હાથની વાત નથી. નંદે દોડ દીધી છે. નંદ જશોદા અને કૃષ્ણ પ્રભાતના પોરમાં વ્રજની ગૌશાળામાં મળ્યા છે, અને એમ કરતા 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 કૃષ્ણ ધીરે 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 બેની પડખામાં એમ કે બાવડા મળ્યો હેરવા, અને એટલું નહીં પણ સાહેબ ડગ ડગલા પાછળ વયો જાય છે કૃષ્ણ પરમાત્મા, અને પહેલો વહેલો કદાચ વિશ્વરૂપ દેખાડ્યું છે જશોદા.
કઈ નંદ, હે જશોદા, થોડીક વાર પૂરતા ભૂલી જાઉં તમારી હામો કૃષ્ણ ઉભો, અખિલ બ્રહ્માંડ નો માલિક, મેં તમારું ઋણ ખાધું છે જશોદા, મેં તને સતાવી છે, મારી બાળ લીલા માથે અથવારો કરાયો, આજ અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે કે નંદ જશોદા માગી લો, શું માગો, માવતર શું માગે તો જુઓ સાહેબ, ગોપાલ માગવાનું કયો છો, મેં તને ધવરાવ્યો છે, મેં તને ખોળામાં રમાડ્યો છે, આશીર્વાદ દેવાને લાયક તો છો ને થોડીક, તને કરોડ દીવાલ, જટ જાઓ, મામા કંસને મારો, મા દેવકીને છોડાવો, હવે માગવાનું કહેતો હોઉં તો કૃષ્ણ એટલું માગીએ અમે કે તમે મથુરાના રાજા થશો, પણ ભાઈ મથુરાનો રાજા થા તને કરોડ દીવાલ, દુખિયાનો બેલી થા છે, પણ આજ નંદરાણી માગે એટલું તારી પાસે, પછી તું રાજા થયા પછી તું તને દાસ દાસીઓની જરૂર પડશે ને, આ માં માગે છે, દાસ દાસીઓની જરૂર પડશે, એક કામ કરજો ને ભાઈ, મને નંદ બાબાને બેને બોલાવી લેજે, અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર જીવી નહીં શકાય, બરાબર બાબુ, મહાભારતનું યુદ્ધ પૂરું થાય અને મહારાજ યુધિષ્ઠિર ને ગાદી બેસાડે, અમુક સમય સુધી દ્વારકાધીશ ના રોકાણા છે, બધું સરખું થઈ ગયું છે, પાંડવો ગાદી બેઠા છે હસ્તિનાપુર ના, અને પછી કૃષ્ણ જયારે સમય આવે છે, સાહેબ એક આ ઘટના મને બહુ ગમે, માતા કુંતા ને બુવાજીને મળવા જાય છે કૃષ્ણ, બુવાજી હા કેશવ, હવે આ બધું સરખું થઈ ગયું છે, હવે હું દ્વારકા જાઉં, દ્વારકા જાવ, એ શબ્દ જેમાં કુંતાના કાને પડ્યો, સાહેબ આ ઘટના તો જોવો તમે, ગોપાલ કૃષ્ણ હા ફૂ, એક કામ કરીશ ભાઈ, કે શું અમારા રાજપાટ પાછા લઈ લે, અમને પાછા વનમાં મોકલી, અરે ફૂ, એટલી પ્રક્રિયા પછી પસાર થયા પછી આ તમને સુખ મળ્યું છે, અને પાછું એનું માગો છો, કે કેશવ માગું એ માટે, જ્યાં સુધી અમારી માથે દુઃખ હતું ને ત્યારે મારા બાપ તું અમારી ભેગો રહ્યો, અને આજ અમને સુખ આવ્યું છે, એટલે તું દ્વારકા જવાની વાતું કર્યો છો ને, પણ અમારે સુખ નથી જોતું, અમારે તો કૃષ્ણ જોવે છે, અમારી પાસે કૃષ્ણ હશે તો અમારી પાસે બધું છે, એમ છેલ્લી વાત એટલી સાહેબ, આપણી પાસે સંપત્તિ આવશે વહી જશે, એ તો વ્યવસ્થા છે, આ વ્યવસ્થા છે, જોવે જરૂર પડે, પણ કહેવાય ગયું જેની સંપત્તિ જેના આંગણે આવા કાર્ય કરે ને એની પર કૃષ્ણ બહુ રાજી થાય, અરે હું કોઈ પક્ષપાતનો માણસ નથી, જે કુળમાં જન્મ્યો છે એનું ગૌરવ હોય, પણ યાદવા સ્થળે થયા પછી જે યદુવંશને આંગણે ભાગવત વંચાતું હોય ને ત્યારે કૃષ્ણ રાજી બહુ થતો હોય છે, હવે આવ્યો મારો દીકરો મારે શરણ, અને કીધું છે તમામ ધર્મ છોડી આડોવડો ક્યાંય જાતો નહીં અર્જુન, સાવધાન.